હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું ધ કિચન સિરીઝમાં. તો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી વાલનું ખાટું મીઠું તીખું શાક બનાવવાનું છે. અહીં મેં દેશી વાલ લીધા છે. તો 250 ગ્રામ વાલને મેં 7 થી 8 કલાક માટે હુંફાળા પાણીમાં પલાળી દીધા હતા. તમે અહીં જોઈ શકો છો કે વાલ એકદમ સરસ પલળી ગયા છે. તો વાલને કુકરના ખાનામાં બાફવા માટે કાઢી લઈશું અને વાલ સરસ ચડી જાય એ માટે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું. સાથે ખટાશ લાવવા માટે આપણે અહીં 3 કોકમ પણ વાલની સાથે બાફી લઈશું. અહીં તમે આમલીની ખટાશ પણ વાપરી શકો છો. હવે માત્ર 3 સિટીમાં જ વાલ છે એ એકદમ સરસ ચડી જશે. કઠોળ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કઠોળને પલાળવા માટે પૂરતો સમય આપવો અને પલાળ્યા પછી સરખી રીતે બાફવાથી પચવામાં સરળ રહે છે અને પેટમાં પણ નથી દુખતું. હવે તમે અહીં જોઈ શકો છો કે વાલ એકદમ સરસ ચડી ગયા છે. તો શાક બનાવવાની પ્રિપેરેશન કરીશું. અહીં 1 નાની ચમચી રાઈ અને હિંગ લીધી છે, સાથે 2 થી 3 લાલ સૂકા મરચાં, 2 તમાલપત્ર, 2 થી 3 લવિંગ અને 1 નાની ચમચી અજમો લીધો છે. કઠોળ ખાવાથી વાયુનો પ્રકોપ વધે છે, જેથી અજમો વાપરવાથી કઠોળ સારી રીતે પચી જાય છે. હવે 1/2 નાની ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી મરચું પાવડર અને 3 ચમચી જેટલો ગોળ લીધો છે. મીઠું સ્વાદ પ્રમાણે અને કોકમની ખટાશ ઓછી લાગે તો લીંબુ વાપરશું. હવે 1 કડાઈમાં 5 થી 6 ચમચી સિંગતેલ લેવાનું છે અને સિંગતેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ ઉમેરીશું. ત્યારબાદ 2 તમાલપત્ર, સૂકા લાલ મરચાં, લવિંગ અને અજમો ઉમેરીશું. આ બધા ગરમ મસાલાને આપણે સરખી રીતે સાતડી લેવાના છે. હવે હિંગ પણ ઉમેરી દઈશું. હિંગ સરસ તતડી જાય પછી આપણે થોડાક વાલને આ તેલમાં ઉમેરવાના છે. પાણી સાથે જ વાલને ઉમેરીશું જેથી બધા મસાલા વધારે પડતા બળી ન જાય. હવે હળદર અને મીઠું પણ સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું. હવે લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને થોડું પાણી ઉમેરી બધા મસાલા મિક્સ કરી લેશું. હવે અહીં આપણા બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો વાલમાં આપણે થોડું પાણી નાખી અને આપણે બધા વાલ આ મસાલામાં મિક્સ કરી લેવાના છે. સાથે ગોળ પણ ઉમેરી દઈશું. વાલના શાકમાં ગળાશ, ખટાશ અને તીખાશ જો ચડિયાતા હોય તો વાલનું શાક ખૂબ જ સરસ લાગે છે. લગ્ન પ્રસંગ વખતે અથવા તો જ્ઞાતિ જમણ વખતે આ વાલનું શાક પૂરી, ભજીયા, લાડવા અને દાળ ભાત સાથે પીરસાતું હોય છે અને આ બધી વાનગીઓ સાથે આ વાલનું શાક એકદમ ભળી જાય છે, જેથી વાલનું શાક લગભગ બધાને ભાવે છે. તો અહીં આપણું શાક તૈયાર થઈ ગયું છે. શાકનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો 5 મિનિટ માટે ઢાંકી દઈશું અને શાકમાં કંઈ પણ વસ્તુ ઓછી લાગે તો તમે અહીં ઉમેરી શકો છો. મને અહીં ખટાશ થોડી ઓછી લાગતી હતી એટલે હું 1/2 લીંબુ ઉમેરી રહી છું. તમને ગોળ ઓછો લાગતો હોય, મીઠું ઓછું લાગતું હોય તો તમે ઉમેરી શકો છો અને તમે તમારા સ્વાદ મુજબ આ શાકને બનાવી શકો છો. તો મિત્રો, અહીં આપણું આ વાલનું શાક તૈયાર છે. તો એને કોથમરીથી ગાર્નિશ કરીશું. તો મિત્રો, રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને તમે તમારા ઘરમાં વાલનું શાક કઈ રીતે બનાવો છો એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ શાક તમને કેવું લાગ્યું એ પણ કહેશો. તમારો ફીડબેક અમારા માટે ખૂબ જ જરૂરી છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આવજો.